કેજો કામકાજ. આ ભોજો તો ગયો. એને કામ યાદ આવ્યું એટલે ગયો. પછી તમે ભોજાભાઈ ને પૂછ્યું? શાનું? અંબાની હા છે, એના બાપુને પણ વાંધો નથી. ભોજાની પણ હા છે. તો પછી હવે એક જ કામ કરવાનું બાકી રહ્યું, આ હંધાઈના માવતરને ભેગા કરવાના અને લગ્નનો દી નક્કી કરવાનો. ભોજાને કે હવે નામનું નક્કી રાખીએ આપણે. ભાઈ ઓઠવાડણનું નક્કી ન દીકરો આવવાનો છે કે દીકરી, લ્યો દેખાડો હાથ. દીકરો આવવાનો હોય તો જ લગ્ન કરું. તો ત્યારની વાત ત્યારે, અત્યારે હા પાડે એટલે પતે. તું કે છે? તું કે છે? તો હા પાડું છું. દેખાડીશ હાથ એ હળદર આચાર્ય ને. ઉભા રહ્યો, હું હાથ દેખાડીશ, પણ એક શરતે. આ નવું શરત? કઈ શરત? આ તમારી દીકરીએ હાથ દેખાડવો પડશે અહીંગાષ્ટક આચાર્ય ને. શા માટે? એટલા માટે કે હું જાણવા માંગુ છું કે તમારી દીકરીના જીવતરમાં અત્યાર સુધીમાં કઈ ન બનવાનું તો નથી બન્યું ને? મારી દીકરી હાથ નહીં દેખાડે એ વધારાની નથ. તો હું મારા કાકાને કઈ રાજકોટની પાંજરાપોળ માંથી નથી મળ્યો, હું કઈ વધારાનો નથી. બાપુ, અમારા લગ્ન નહીં થાય તો અમે બંને વગ ઘોડશું. હા, મરી જાશું. હા, અમારી તૈયારી છે. પછી વચ્ચે આ ધાણા જહીરાચાર્ય નું તું શું કરવા ને? જમાઈરાજ, મને મને માફ કરો. આ ગલબાની વાતમાં હું આવી ગયો હતો. માર તો કર્યો, પણ હવે રોદડા રોવાની જરૂર નથી. આવી વાત નો તો ઉત્તમ ઉજવો. અરે ભોજાભાઈ, અરે ભોજ્યા, એટલા માટે અમે તારી પાસે તારા લગ્ન ની હા પડાવવા આવ્યા છે. દશા જોવાતી નથી એમ? આટલા વર્ષે? અરે આથુડા, આટલા વર્ષો જોવાની હવે નહીં? એમ કેમ નથી કેતા કે તમને બે જણાને પરણવાની ઉતાવળ થઈ છે એટલે મને ઘોડે ચડાવવા માંગો છો? હા, ને મારા ધ્યાનમાં એક છોડી છે તારે લાયક. ગેરુઓ, હા હાચું કહું કે ને, છોડી તો મારા ધ્યાનમાં છે. હા એમ? પણ એ રીકલા તારા? ભાઈ હું તો છોડી ના ધ્યાનમાં છું. હવે પેલા ઈ તો કે તારા વાળી નું નામ શું? હું પેલા નહીં કહું. કા? પેલા પીઠા તેની વાળી નું નામ કે તારી ખબર છે? ઈ આપણે અને આપણે ના પડી દે ને. પેલા તું? નહીં, પેલા તું? નહીં, પેલા તું. પેલા તમે બે જણા તું તું મૂકો અને મારી વાત માનો. તમે બે જણા અંદર જાઓ અને એક બચરખી લ્યો, નહીં ચબરખી લ્યો, અને ચબરખી માં તમે તમારા બે વાળીઓ નું નામ લખો અને પછી હું વાંચું એમ. આવો, હાલો આ જાઓ. લે ત્યાં સુધી રોટલા ઘટ નાખ લે. અરે પણ આ લોટ નો પીધો. અરે પણ, અરે પણ, એ ઘડી બહુ કરી. શું લખ્યું છે ભોજાએ?
જય ભીખલા, પેલા મને પીઠાતવાળી નામ કે? ના ના, મોજાવાળી નું નામ નહીં, પેલા પીઠાતવાળી નું. મોજા પીઠાત બેઉ ના નામ હારે બોલું છું. ચબરખ્યું નોખી નોખી છે, પણ માલિકો નામ તો એક જ છે, કેશવ. હા, તમારી ભાઈ બંધ ની આવી આકરી કસોટી. ઉપર વાળે કસોટી આદરી છે તો એ જ એમાંથી પાર ઉતારશે ભોજા. એટલે કેસર રોજ મંદિરે દર્શન કરવા જાય છે, કાલે પણ જશે. જો કાલે એની થાળીમાં પીળા ફૂલ હોય તો કેસર તારી, ને ધોળા ફૂલ હોય તો કેસર મારી, ને અંબા તારી. કબૂલ છે? ભગવાન ઉપર જોયું છે, કાલે કેસર મંદિર માં પૂજા કરવા આવશે ત્યારે એની થાળીમાં જો પીળા ફૂલ હશે તો ભોજા હારે લગ્ન કરવાના, અને જો ધોળા ફૂલ હશે તો પીઠાત પરળશે. ભગવાન બગાડે બગડશે, એમાં બિચારી ભાઈ બંધી શું કરે. લ્યો હવે મારે લાયક તો કઈક કામકાજ કયો.